ચુકવો નવેમ્બરમાં ઘટીને 5.85% થયો છે, જે વાર્ષિક ધોરણે ઘટીને 21 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. ફુગાવો ઘટવાનું કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થાય તે છે. ઓક્ટોબરમાં ડબ્લ્યુપીઆઈ આધારિત ફુગાવો 8.39% હતો, જે બીજા મહિને ડબ્લ્યુપીઆઈ ફુગાવો 2 આંકડાની નીચે રહ્યો. ઓક્ટોબર પહેલા એપ્રિલ 2021થી સતત 18 મહિના માટે 10% ઉપર હતો. નવેમ્બર 2022માં ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, મૂળભૂત ધાતુઓ, કાપડ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો અને કાગળના ઉત્પાદનોના ભાવમાં પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં ઘટાડાના કારણે ફાળો આપે છે તેવું વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું. સૌથી વધુ ભાવ ઘટાડો વાર્ષિક ધોરણે 20.08% શાકભાજીમાં નોંધાયો હતો, ત્યારબાદ ડુંગળીમાં 19.19% ઘટાડો થયો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદ પડવાની શક્યતા, જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી. नवसारी, बलसाड, इवन नर्मदा में भी हो सकता है, सूरत में भी चांस है, और नॉर्थ गुजरात में अरावली, महीसागर में भी क्लाउडी रहेगा, लेकिन हल्की बारिश कहीं का जगह में हो भी सकती है, बहुत कम बारिश होगा. इवन सौराष्ट्र में भी अमरेली, राजकोट, जूनागढ़ में एक आध जगह में लाइट रेन हो सकती है. आज और कल के लिए गुजरात रीजन में रहेगा, सौराष्ट्र के लिए सिर्फ अगले 24 आवर्स के लिए, कल से होने का संभावना नहीं है सौराष्ट्र में. उसका बाद मोस्टली ड्राई वेदर रहेगा और टेम्परेचर में ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है. मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर में ज़्यादा चेंजेस नहीं रहेगा. રાજ્યભરમાં વાતાવરણમાં પલટાથી ખેડૂતોમાં ચિંતા છે. સાબરકાંઠામાં પણ સતત વાદળછાયા વાતાવરણથી રવિ પાક અને શાકભાજીના વાવેતરને ફટકો પહોંચે તેવી શક્યતા છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણને લઈને રવિપાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ પડશે તો મોટા ભાગે શાકભાજીમાં વધુ નુકસાન થઈ શકે. આ ઉપરાંત ઘઉં, એરંડા, વરિયાળી, જીરું, બટાકા અને કપાસ જેવા પાકોને પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે. થોડા વરસાદથી પણ રવિપાકમાં પાન ખરી પડવાથી નુકસાનીની શક્યતા વધુ હોય છે, જેનાથી પાકના ઉતારા પર પણ અસર પડે છે. ઘઉં, કપાસ અને શાકભાજીના વાવેતરમાં ધાર્યા પ્રમાણેનું ઉત્પાદન નહીં મળે. વેનાટ ચાલુ છે એ મય ખરાબ થઈ જાય, અને જો અમદોમ કરે અને ગરમીએ પડે છે, જેવું જેવું વાતાવરણ ગવાનું જોઈએ એવું વાતાવરણ અત્યારે થયું જ નથી, અને ગરમી દરરોજ બફોરી હોય ગરમી ચાલુ જ રહેશે, એટલે ગવાનું જે ફૂટ આપવાની છે ફૂટ ના આવે, બટાકામાં એ ટાઈપનું થાય, અને કપાસમાં અત્યારે જે રૂ ફાટ્યું છે એનું નુકસાન પૂરેપૂરું થાય, 50% નુકસાન થાય જ. વાદળછાયા અને ધુમ્મસવાળા વાતાવરણથી ઘઉં, એરંડા, કપાસ અને શાકભાજીમાં ઈયળનો ઉપદ્રવ વધી જાય છે. દવાનો છંટકાવ પણ પૂર્ણ રીતે પાક નષ્ટ થતા અટકાવી ન શકાય. રવિ પાકમાં ઠંડીનું મહત્વ હોય છે, પરંતુ સતત વાતાવરણ બદલાતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. આ વર્ષે જાણે કે ખેડૂતો માટે કાળસમ હોય તેમ લાગે છે. વારંવાર કુદરતી કહેરથી ખેડૂત એક પછી એક આફત વેઠી રહ્યો છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતા વધી છે, તો કમોસમી વરસાદ થાય